आहिर यूनिट गुजरात प्रदेश की बैठक आज रोज जूनागढ़ खाते मंगलनाथ बापू की जगह में योजाई थी। कार्यक्रम की शुरुआत संतो ने सामाजिक आगेवानों द्वारा दीप प्रागट्य थी कराई थी। मंगलनाथ बापूना उतारे भवनाथ तड़ेटी में आहिर यूनिटी गुजरात जुदा जुदा जिला जम के कच्छ जामनगर देवभूमि द्वारका अमरेली राजकोट गीर सोमनाथ भावनगर में होदेदार उपस्थित रहा था। बहोड़ी संख्या में समाजना सामाजिक आगेवानों उपस्थित रहा था। आहिर यूनिटी गुजरात ने कारोबारी होद्देदारों की वरणी करवामां आवी हती, जेमा किरणबेन नंदाणिया ने उपप्रमुख तरीके राजाभाई आहिर ने मंत्री अने पालाभाई ने सहमंत्री अने भगतभाई बंबर ने खजांची तरीके वरणी करवामां आवी हती। आहिर यूनिटी गुजरात प्रमुख श्री गोविंदभाई द्वारा आहिर समाज में एकता अने संगठन ने मजबूत बनावा माटे गुजरात दरेक आहिर समाज ग्राम्य स्तरे आहिर यूनिटी की टीम बनावामां आवशे, तेमज जिला लेवले तालुका लेवले टीम बनावामां आवशे तेवुं आहिर यूनिटी गुजरात प्रमुख गोविंदभाई चोचाए जणाव्युं हतुं। आहिर यूनिटी गुजरात मंत्री श्री राजाभाई आहिर द्वारा आहिर समाज में संस्कार साथेनुं शिक्षण वधे, दरेक व्यक्तिए पोताना बाळकोने सौ प्रथम समाजनी शैक्षणिक संस्थाओमां अभ्यास अर्थे मोकलवा जोईए, समाज में शिक्षणनुं स्तर वधे तेमज दीकरा दीकरीओमां शिक्षणनुं संतुलन जाळवुं खूब ज जरूरी छे। आवनारा समयनी मांगने ध्यानमां राखी समाजना सर्वांगी विकास माटेनी वात करवामां आवी हती। समाजना आगेवानो द्वारा समाज संगठित थाय विकसित थाय तेवा प्रयत्नो करवामां आवशे। कार्यक्रमना अंतमां आहिर यूनिटीना गुजरात प्रदेश उपप्रमुख द्वारा मीटिंगमां गुजरात भरमांथी आवेल तमामनो आभार व्यक्त करवामां आव्यो हतो। समग्र कार्यक्रमनुं संचालन आहिर यूनिटीना खजांची भगतभाई भंबर द्वारा करवामां आवेल हतुं। એમના જે સંચાલકો છે એ સંચાલકોને એના વિશે સમજાવશે। પછી બીજું કે ભાઈ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ છે, જો તમારે ખરેખર અંદરથી દિલથી જો સમાજનો વિકાસ થતો હોય ને તો જે સમાજનો નિવૃત્ત અધિકારી હોય, જેને સરકારી નોકરી કરી હોય મોટી ઉંમરનો નિવૃત્ત અધિકારી, એના આપની સંચાલન કરો, એના સંચાલન આપજો। કારણ કે એને જીવનમાં જે અનુભવો મેળવ્યા છે એ અનુભવોના આધારે તમારા બાળકનું ઘડતર થઈ શકશે। એવી શૈક્ષણિક સંસ્થામાં એવું સંચાલન કરતા વ્યક્તિ થશે ત્યારે તમારા શૈક્ષણિક સંકુલો કે અથવા એક્ઝામ્પલ વ્યક્તિ છે। આહિર ગોવિંદભાઈ ચોચા, આહિર યુનિટી ગુજરાત પ્રદેશ। આહિર યુનિટી એક એવું સંગઠન છે જે પૂરા ગુજરાતભરમાં અને ગુજરાત બહાર પણ અન્ય રાજ્યોમાં પણ આહિર સમાજ માટે કામ કરે છે। સાથોસાથ રાષ્ટ્રના હિતમાં અને વસુદેવ કુટુંબની ભાવનાને લઈ આ એક કામ કરનાર સંગઠન છે। આ યુનિટીમાં જુદી રીતે સમાજના સંગઠન કરવાની વાત છે, ધર્મ સંસ્કારની વાત છે, એજ્યુકેશનની વાત છે અને સાથોસાથ સમાજનો સર્વાંગી વિકાસને લઈ અને ગુજરાતભરમાંથી જુદા જુદા જિલ્લાઓમાંથી મહત્ત્વના કાર્યકર્તાઓ કાર્યકર્તાઓ જેને આપણે કહી શકીએ તેમ અહીંયા આજે જૂનાગઢ લોકોને બધા અને દરેક જિલ્લામાં આ યુનિટી ટીમ કાર્યરત છે। જ્યાં ત્યાં સંખ્યામાં ઉમેરો કરવાનો છે ત્યાં પણ ઉમેરો કરશે અને નવી ટીમ પણ તૈયાર કરી છે, નવી ટીમ નવા જોશથી કામ કરશે અને સમસ્ત રાષ્ટ્રના હિતમાં ધ્યાને રાખી અને આ આહિર સમાજ આ એક યુનિટી કામ કરવાના પ્રકલ્પો સાથે આગળ વધી રહી છે। વિશેષમાં હમણાં રાજકીય માહોલ પણ શરૂ થનાર હોય, રાજનીતિક ક્ષેત્રે પણ આહિર સમાજને મોટા પ્રમાણમાં પ્રભુત્વ મળે તે પણ અમારો એક મુદ્દો રહ્યો છે। તેને લઈને પણ આહિર સમાજ બરાબર રીતે વિચારી ચર્ચાઓ કરી, વડીલો આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સાથે ચર્ચાઓ કરી અને આગળની રણનીતિ પણ નક્કી કરશે। રાવલિયા મધુનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, કેશોદ।